નમસ્કાર મિત્રો હું વનીતા સંજોટ વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો આજે આપણે બનાવીશું દૂધી અને મગનું એકદમ નવું શાક તો સૌથી પહેલા એક વાટકી મગ લેશો હવે મગ બફાય તેટલું પાણી નાખી બે થી ત્રણ સીટી કરી તેને બાફી લેશો તેની સાથે મેં દૂધી લીધેલ છે તેને કટ કરી છાલ કાઢી મોટા ટુકડામાં કટ કરી લેશો તમને લાગતું હશે કે આ દોધી મગનું કેવું શાક હશે ખાવામાં સારું લાગશે કે નહીં પણ ચોક્કસ તમને બહુ જ સારું લાગશે એકવાર આ રીતના શાક બનાવજો હવે આ રીતના દૂધી કટ કરી સાઈડમાં મૂકી દેશો હવે એક કઢાઈમાં ચાર ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખીશું રાઈ કકડી જાય એટલે અડધી ચમચી જીરું હવે લસણની કઢી એડ કરીશું થોડી હિંગ સાથે જ લીમડાના પાન નાખીશું હવે આપણો વઘાર તૈયાર છે હવે તેમાં એક નાની સાઈજની ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ડુંગળીથી વઘાર સારો આવે તે માટે એડ કરી છે ડુંગળી સંતળાઈ જાય એટલે લસણની ચટણી એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી તેલમાં સાંતળી લેશો મસાલાની સોગંધ આવે ત્યાં સુધી તેને સાંતળવાનું છે હવે તેમાં અડધી વાટકી ટામેટા એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર થવા દેશું હવે ઢાંકણ ઢાંકી થોડીવાર ચડવા દેશો તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી જોઈ લેશો તો આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે ટામેટાને થોડા મસળી લેશો હવે તેમાં દૂધી એડ કરીશું ને તેને સારી રીતે મિક્સ કરી લેશું દૂધી આપણે એકદમ કાચી હોય એવી જ લેવી જેથી તે ઝડપથી સોફ્ટ થઈ જાય અને શાક પણ સારું થાય તો દૂધી આપણી મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે દૂધીને થોડીવાર ઢાંકી બેથી ત્રણ મિનિટ થવા દેશો જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી હવે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી જોઈ લેશો અને વચ્ચે વચ્ચે મેં આને સલાવ્યું હતું જેથી તે તળી દાઝે નહીં તો તમે જોઈ શકો છો દૂધી એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં પોણી વાટકી છાશ એડ કરીશું છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું તેલ છૂટું પડી જાય અને મસાલો એકરસ થાય ત્યાં સુધી થવા દેશો હવે બાકીના મસાલા નાખીશું તો અહીંયા મેં મેગી મસાલા લીધો છે આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અહીંયા મેં મગ લીધેલ છે મગને મેં નેવું ટકા જેટલું જ માફ્યું છે હવે તેને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો મગ વધારે બંફાઈ ગયા હશે તો શાક એકદમ ઘાટું થઈ જશે અને ખાવાની મજા નહીં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે તેમાં થોડું પાણી એડ કર્યું છે ને ઢાંકણ ઢાંકી થવા દેશો એક મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી જોઈ લેશો તો તમે જોઈ શકો છો આપણું દૂધી મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાક ખાસ કરી ખીચડી સાથે ખાવાની બહુ જ મજા આવશે આ શાક તમે બનાવો જો તમારા બાળકો દૂધી ન ખાતા હોય તો પણ એ ખાવા લાગશે તો જરૂરથી તમે એકવાર આવી રીતના બનાવજો અને મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું